રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે સમગ્ર સૌરાષ્ટ્રની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી સતત મેઘ સવારી ચાલુ છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અતિવર્ષના કારણે ગીર સોમનાથમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. નદી નાળા ડેમો છલકાઈ રહ્યા છે. નદી જેવા દ્રશ્યો ખેતરો અને ગામડાઓમાં જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જિલ્લાઓમાં નદી નાળાઓ તથા ડેમો છલકાઈ રહ્યા છે, ત્યારે શહેરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. પાણીથી ગામડાઓ બેટમાં ફેરવાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા તો ક્યાંક ગામો સંપર્ક વિહોણા બન્યા. જ્યારે મેઘરાજા હવે ખમૈયા કરે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોના ઊભા પાક જેવા કે મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકો નિષ્ફળ જવાની અણી ઉપર છે. સરકાર પાસે ખેડૂતો સહાયની માંગણી કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં 24 કલાકથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં પડેલા વરસાદના આંકડા, સવારે 6 થી સાંજના 8 કલાક સુધીમાં નોંધાયેલો વરસાદ, ઉનામાં 102 મિલીમીટર, કોડીનારમાં 115 મિલીમીટર, ગીર ગઢડામાં 81 મિલીમીટર, તાલાડામાં 143 મિલીમીટર, વેરાવળમાં 77 મિલીમીટર અને સૂત્રપાડામાં 184 મિલીમીટર પડ્યો છે. ભરતસિંહ જાદવ, લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.